હાલ ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાની ઘટનાને પગલે સ્થિતિ ગંભીર છે અફવાઓને કારણે પણ પરપ્રાંતિયોમાં ભયનો માહોલ છે ત્યારે કચ્છના યુવા સાંસદે પરપ્રાંતિય સમાજના ભાઈ બહેનોને કચ્છમાં પૂરતી સલામતી માટેની ખાતરી આપી છે આ અંગે સાંસદ વિનોદ ચાવડાએ કચ્છ ઉદય સાથેની વાતમાં જણાવ્યું હતું કે કચ્છમાં આવેલા અનેક ઉદ્યોગોમાં હજારો લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીય પરિવારો કામ કરી રહ્યા છે કચ્છમાં શાંતિપૂર્ણ રીતે વસવાટ કરતા પરપ્રાંતિયો બે પાંદડે થઈને નાના મોટા રોજગાર પણ ચલાવે છે આ સાથે જ પર પરપ્રાંતિયો કચ્છમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે ત્યારે હાલમાં જ માતાના મળ આવતા પદયાત્રીઓની સેવા અર્થે રિલેબર ફ્રેન્ડ્સ ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પ યોજાયો છે આ કેસમાં દ્વારા ભક્તોની સેવા કેમ્પની મુલાકાત લઈને તેમની બિરદાવી હતી સાથે જ વર્તમાન સ્થિતિને જોતા તેમણે પરપ્રાંતિયો સમુદાયની કચ્છમાં કોઈ મુશ્કેલી નહીં થાય તેવી હૈયાધારણા પણ આપી હતી સાંસદે કચ્છમાં વસતા ઉત્તર ભારતીય સહિતના વિવિધ પ્રદેશોમાંથી આવેલા સમુદાયના અગ્રણીઓ સાથે વાતચીત કરી તેમના ખબર અંતર જાણ્યા હતા અને કોઈ પણ મુશ્કેલી હોય તો તેમનું અથવા તો પોલીસ તેમજ તંત્રનું ધ્યાન દોરવા જણાવ્યું હતું